નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દાહોદ એલસીબીની ટીમે સડેલા શાકભાજીની આડમાં લઈ જવાતો 16 લાખનો દારૂ ઝડપી પાડ્યો. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે, ત્યારે આ બંને રાજ્યોમાંથી બુટલેગરો દારૂનો જથ્થો દાહોદ જિલ્લાની સરહદમાંથી પસાર કરતા હોય છે, ત્યારે દાહોદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો સતત આંતરરાજ્ય રસ્તાઓ ઉપર વોચમાં રહેતી હોય છે. પરંતુ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે. ભૂતકાળમાં પાણીના ટેન્કર, દૂધ વાહન, એમ્બ્યુલન્સ સહિતના અલગ અલગ કિમિયાથી લઈ જવાતો દારૂ ઝડપાયો હતો, ત્યારે હવે સડેલા શાકભાજીની આડમાં લઈ જવાતો દારૂનો વિપુલ પ્રમાણમાં વિદેશી જથ્થો ઝડપી પાડવામાં દાહોદ એલસીબીની ટીમને સફળતા મળી છે. દાહોદ એલસીબીના પીઆઈ સહિતની ટીમ મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા મુખ્ય હાઈવે એવા લીમખેડા આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને મધ્યપ્રદેશથી ગુજરાતમાં જઈ રહેલા વાહનોની વોચ રાખી તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન દેવગઢ બારિયાના અસાઈડી નજીક હોટલ ઉપર શાકભાજી ભરેલા 2 મિનિ ટેમ્પો શંકાસ્પદ લાગતા પોલીસે તપાસ કરી હતી, જેમાં શાકભાજીના થેલાની નીચે વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બંને ગાડીના ચાલકોની અટકાયત કરી ગણતરી કરતા 16 લાખની કિંમતની 248 દારૂની પેટીઓ મળી આવી હતી. બંને વાહનોમાંથી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી વડોદરા લઈ જવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસે વાહનો સહિત કુલ 19 લાખના મુદ્દામાલ સાથે મૂળ મધ્યપ્રદેશના બંને ચાલકોની ધરપકડ કરી જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.